ધારો કે આ વર્તુળ એક પૂર્ણ દર્શાવે છે અને આ વર્તુળને એક બે ત્રણ ચાર અને પાંચ ભાગમાં વિભાજીત કરેલ છે માટે આ દરેક ભાગ વર્તુળનો એક પંચમાંશ ભાગ દર્શાવે છે આપણે આ બાબત અગાઉ જોઈ જ ગયા છીએ એક પંચમાંશ એક પંચમાંશ એક પંચમાંશ અને એક પંચમાંશ આમાંથી અમુક ભાગને આપણે અલગ રંગથી દર્શાવીએ આપણે ત્રણ ભાગને અલગ રંગથી દર્શાવીએ આમ આ એક ભાગ આ બીજો ભાગ બે ભાગ જુઓ કે પાંચમાંથી બે ભાગને આપણે અલગ રંગથી દર્શાવેલ છે અને આ ત્રીજો ભાગ પાંચમાંથી ત્રણ ભાગ જુઓ કે ત્રણેય એક પંચમાંશ ભાગ એક સાથે છે તો હવે આપણે કેટલો ભાગ અલગ રંગથી દર્શાવેલ છે આપણે પૂર્ણનો ત્રણ પંચમાંશ ભાગ અલગ રંગથી દર્શાવેલ છે હવે થોડી સરળ પણ રસપ્રદ રીતે તે સમજીએ ફરીથી એક પૂર્ણ લઈએ અને તેના પર પણ લખીએ એક પૂર્ણ અને હવે તેના પાંચ એક સરખા ભાગ કરવાને બદલે આપણે તેને ફક્ત એક જ ભાગમાં વિભાજીત કરીએ અને જો તે આખા ભાગને બીજા રંગથી દર્શાવીએ તો હવે કેટલા સરખા ભાગ રંગીન છે તેમ કહી શકાય ફરીથી યાદ કરી લઈએ અહીં એક સમાન ભાગ છે અહીં એક સમાન ભાગ છે અને તે એક ભાગમાંથી એક જ ભાગને રંગીન દર્શાવેલ છે એટલે કે આખી જ આકૃતિને અલગ રંગથી દર્શાવેલ છે અથવા તેને કહી શકીએ એક એકમાંશ જે કદાચ ક્યારેય તમે સાંભળ્યું નહીં હોય અથવા કહી શકીએ કે આખી જ આકૃતિ રંગીન છે આમ તેને બરાબર લખી શકાય એક પૂર્ણ તે રસપ્રદ છે એક વાત ધ્યાનમાં રાખીએ કે અહી એક બે ત્રણ પંચમાંશ છે જેને કહી શકાય ત્રણ પંચમાંશ અને અહીં આ એક પૂર્ણ છે જો તે આપણે વધુ વખત દર્શાવીએ તો શું થાય તે માટે આપણે આ આકૃતિને જ કોપી અને પેસ્ટ કરીએ આમ હવે આપણી પાસે બીજી એક પૂર્ણ આકૃતિ છે અને વધુ એક પૂર્ણ આકૃતિ અહીં મૂકીએ માટે હવે આપણી પાસે કેટલી પૂર્ણ આકૃતિઓ છે હવે આપણી પાસે ત્રણ પૂર્ણ આકૃતિઓ છે આપણી પાસે એક બે અને ત્રણ પૂર્ણ આકૃતિ છે અહીં લખીએ ત્રણ પૂર્ણ આપણે ત્રણેયને અલગ રંગથી દર્શાવેલ છે અને હવે જો આ ત્રણેયને સંયુક્ત રીતે દર્શાવીએ તો તેના માટે લખી શકાય ત્રણ પૂર્ણ અને જો સંખ્યાની દ્રષ્ટિએ તે જોવું હોય તો તે સંખ્યા રેખા પર ત્રણ દર્શાવે પણ તેને બીજી કઈ રીતે દર્શાવી શકાય જુઓ કે અહીં આપણે લીધા છે એક પંચમાંશ બીજા એક પંચમાંશ અને વધુ એક વખત એક પંચમાંશ તો તેને આપણે કહી શકીએ ત્રણ પંચમાંશ અને અહીં જો એક વખત એકના છેદમાં એક બીજી વખત એકના છેદમાં એક અને ત્રીજી વાર પણ એકના છેદમાં એક લઈએ તો તેને આપણે કહી શકીએ ત્રણના છેદમાં એક અથવા ત્રણ એકમાંશ જે રીતે કહેવું હોય આપણે તેને કહીએ ત્રણ એકમાંશ તે રસપ્રદ છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે અપૂર્ણાંકની નીચેની સંખ્યા કરતા ઉપરની સંખ્યા મોટી છે અને જો આ અપૂર્ણાંકને દર્શાવતી નિશાની માટે બીજી રીતે વિચારીએ તો તે ભાગાકાર દર્શાવે છે માટે તમે તેને ત્રણ ભાગ્યા એક બરાબર ત્રણ તરીકે જોઈ શકો અથવા કહી શકાય કે એકના છેદમાં એક એ એક પૂર્ણ છે અને હવે આપણી પાસે તેવા ત્રણ પૂર્ણ છે માટે ત્રણના છેદમાં એક એ સંખ્યા ત્રણ જ દર્શાવે છે થોડું વધુ સ્પષ્ટ રીતે સમજીએ તેને સંખ્યા રેખા પર દર્શાવીએ શૂન્ય એક બે અને ત્રણ એક પૂર્ણ સંખ્યા મેળવવા સંખ્યા રેખા ઉપર એક એકમ ખસવું પડે માટે અહીં લખીએ એકના છેદમાં એક વધુ એક એકમ આગળ જતા આપણે કહી શકીએ કે આપણને મળ્યા બે ના છેદમાં એક બે એકમાંશ દરેક એકમે એકના છેદમાં એક મળે છે માટે હવે આપણી પાસે છે બે ના છેદમાં એક જે બે ને બરાબર છે વધુ એક એકમ આગળ વધતા આપણને મળે ત્રણના છેદમાં એક જે ત્રણ ને સમાન છે